અરીસા અને પરાવર્તન આપણે અરીસામાં જોઈએ ત્યારે અરીસામાં આપણો ચહેરો કેમ દેખાય છે જરા વિચારો એક અંધારા રૂમમાં એક સ્ટેન્ડ પર છે આ રીતે અરીસો છે એ લગાવો હવે એક ચિત્ર છે એ અરીસાની સામે રાખી અને તેની વિરુદ્ધ દિશામાંથી છે એ વડે છે એ પ્રકાશ ફેંકો શું થાય છે તે છે જુઓ તમને નવાય લાગશે કે ચિત્ર છે એ થોડીવાર માટે દેખાશે અને થોડીવાર માટે દેખાતું બંધ થઈ જશે આ પ્રવૃત્તિ પરથી આપણે સમજી શકીએ છીએ કે અરીસો છે એ તેના પર પડતા પ્રકાશને છે એ પાછો ફેંકે છે અને પ્રકાશને છે પાછો ફેંકવાની આ ઘટનાને છે પ્રકાશનું પરાવર્તન કહે છે અરીસામાં પ્રકાશનું પરાવર્તન સમજવા માટે એક પ્રવૃત્તિ કરીએ આ પ્રવૃત્તિ કરવા માટે એક મોટી ડ્રોઈંગ શીટ લઈ આ ડ્રોઈંગ સીટ પર બરાબર છે એ વચ્ચેની બાજુએ છે એ સમતલ અરીસાને છે એ ગોઠો હવે સમતલ અરીસાની એક ડાબી બાજુએથી જ એક કાંસકાને છે આ રીતે છે એ ઊભો ગોઠો ત્યારબાદ એક ટોર્ચ વડે છે એ કાંસકામાંથી જે પ્રકાશ પસાર થાય તે રીતે છે એ ટોર્ચને છે કાંસકા પર છે એ પ્રકાશ ફેંકો હવે જુઓ શું થાય છે અંધારા છે એ રૂમમાં આ ઘટનાને છે એ તમે સારી રીતે જોઈ શકો છો આ પ્રવૃત્તિ કાગળ પર કેવી ભાત જોવા મળે છે તે જુઓ આ પ્રવૃત્તિ પરથી છે આપણે અરીસામાં છે એ પ્રકાશનું પરાવર્તન કઈ રીતે થાય છે તે અને પ્રકાશના પરાવર્તન થવાની પદ્ધતિ વિશે એ આપણે સમજી શકીએ છીએ અરીસામાં પરાવર્તન સમજવા માટે એક પ્રવૃત્તિ કરીએ અહીં એક ખોખામાં છે એ અગરબત્તીનો ધુમાડો કરી લેઝર ટોર્ચ વડે છે એ પ્રકાશ પાડી જોઈએ તો પ્રકાશનો માર્ગ છે એ સરળ રીતે છે એ આપણે જોઈ શકીએ છીએ સમતલ અરીસા પર છે લેઝર ટોર્ચ વડે છે એ પ્રકાશ પાડતા પ્રકાશનો માર્ગ છે એ આ રીતે જોઈ શકાય છે પ્રકાશનું પરાવર્તન છે એ કઈ રીતે થાય છે તે છે અહીં સરળતાથી જોઈ શકીએ છીએ અરીસા પર પ્રકાશનું પરાવર્તન દર્શાવતી અહીં આકૃતિ તમે જોઈ શકો છો